પરમ વંદના માતાજી, માતૃશક્તિને વિશેષ મહત્વ આપ્યું અને એમાં પણ દીકરીઓ ખબર હતી કે આગળની ધરોહર નારી શક્તિને મજબૂત કરવા માટે પહેલા દીકરીઓને સંસ્કાર આપવા અને એના માટે થઈ અને માતાજી દીકરીઓને પાસે રાખતા અનુષ્ઠાન કરાવતા અને આજે પણ જ્યાં 1926 સાલથી જે અખંડ દીપક આપણો છે તેની સમક્ષ 24 દેવકન્યાઓ દ્વારા અખંડ જપ થાય છે. માતાજીએ દીકરીઓને સંસ્કાર આપવાનું કાર્ય પહેલા કર્યું, કારણ કે દીકરી એ તો એવું પાત્ર છે કે જેટલા પણ સંસ્કાર આપવામાં આવે ને એટલા ઓછા છે. દીકરી નાની હોય ને ત્યારથી એને જો સંસ્કાર આપવાનું શરૂ કરી દે ને તો ખરેખર આગળ જતા એ દીકરી પોતાના પરિવારને જ નહીં પણ આ સમાજ, આ રાષ્ટ્રને ખૂબ આગળ લાવી શકે. કારણ કે દીકરી તો ત્રણ ત્રણ કુળને તારનાર છે. એક તો પોતાના પિતાનું ઘરેથી જે સંસ્કાર લઈને ગઈ હોય ને, અને સામે પોતાનું સાસરીનું કુળ એ પણ તારી દે છે. માતાજી જ્યારે પેપરની અંદર જે સમાચાર વાંચતા ને, જે ન્યૂઝ વાંચતા ને, ગુરુદેવ અને માતાજીને જ્યારે ખબર પડતી કે આ સંસારની કેટલી બધી દીકરીઓ સમાજના કોઈ પણ કુરિવાજને લીધે એમને અગ્નિશાન કરવું પડે છે, આત્મહત્યા કરવી પડે છે, અને જ્યારે વાંચતા ને ત્યારે માતાજી કહેતા પ્રવચનમાં કે આખી રાત ગુરુદેવ રડતા રહેતા, એટલું બધું દર્દ હતું અને એટલું તો રડતા કે જે માથાને નીચે ઓશીકું મૂક્યું હોય ને એ પણ ભીનું થઈ જતું, એટલો બધો લગાવ હતો દીકરીઓ પ્રત્યે. અને દીકરીને જ્યારે સંસ્કારથી સજ્જ કરવામાં આવે ને તો દીકરી ખરેખર આગળ આવનારું જે ભવિષ્ય છે ને, જે યુવા પેઢી છે ને, એને ખૂબ ઊંચા સંસ્કારોથી ભરી શકે. અને કહેવાય છે કે દીકરીએ તો આ સંસારનું સૌથી સંવેદનશીલ સંવેદન પાત્ર છે. અને જુઓ, આપણે બધાને કદાચ બગીચો હોય ઘરની પાસે, ફૂલ છોડ રોપ્યા હોય, એમાં ગુલાબનું રોપણ કર્યું હોય, ગુલાબ વાવ્યા હોય ગુલાબના છોડ, અને સવારના સમયે જ્યારે ગુલાબ ખીલી ઉઠે છે ને ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય. પણ એક બાપ માટે તો એની નાની સરખી દીકરી જ્યારે ઘરની અંદર રમતી હોય ત્યારે એને પુષ્પ લાગે. દીકરી સુઈ જાય ને તો ભલે ને દિવસ હોય તો ઘરમાં અંધકાર લાગે, પણ દીકરી ઉઠે, રાત્રિ પડી હોય, અડધી રાત હોય, પણ જો ઉઠી જાય ને તો સવાર થઈ જાય. એ સંવેદન પાત્ર છે ને, એટલે જ તો એને જશ પણ કઈ શીખવવામાં આવે ને એ તરત ગ્રહણ કરે, શીખી લે છે. એને પોતાના પરિવાર સાથે, એને મા બાપ સાથે ખૂબ લગાવ. હમણાં જ બેઠા હતા ને સાહેબના ઘરે, તો નાની સરખી દીકરી છે પ્રાચી કે પ્રાંસી, તો એવી કાલી ઘેલી ભાષામાં બોલતી હતી ને એટલી વાર મને પપ્પા આવ્યા, તો પણ જે કઈ મસ્ત હતી ને ઊભી થઈને સીધી પપ્પા પપ્પા કરતા દોડી. ત્યારે એવું થાય કે દીકરીની અંદર ભગવાને કેટલી બધી સંવેદનતા મૂકી છે. અને જ્યારે આ સંસારનું એક દીકરીની અંદર જે સમર્પણ છે ને એ કદાચ સંસારના કોઈ પણ વ્યક્તિની અંદર નથી,
અને મા બાપ જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે એ ઘર તો ખરેખર સૌભાગ્યશાળી છે. કારણ મા બાપનો સ્વાર્થ નહીં જોવો તો ખરા. સંસારની ક્યારેક વિચાર આવે કે રચના કેવી છે, દીકરીને મોટી કરે, ભણાવે, ખૂબ સરસ ડિગ્રી અપાવે, એને જોઈતી હોય વસ્તુ બધી અપાવી દે. ધીમે ધીમે કરતા દીકરી ક્યારે મોટી થઈ જાય ને એ ઘરમાં ખબર પણ ન પડે. અને મોટી થઈ ગયા પછી જ્યાં સમજણી થાય, બધા સંસ્કાર એને અપાઈ જાય, અને એટલી જ વારમાં એને વિદાય થાય. કેવી વાસ્તવિકતા છે સંસારની, અને સમર્પણ કેટલું મોટું. દીકરીનું સમર્પણ તો જુઓ કે જ્યાં એના નામની પાછળ બાપનું નામ લખાતું હોય, અને જ્યાં લગ્ન થઈ જાય ત્યાં બીજાના હાથમાં સોંપાઈ જાય ને ત્યાં બાપનું નામ ભૂસાઈ જાય. અને પિતા અને દીકરી, બાપ અને દીકરીનો સંબંધ તો યુગો યુગો થી ચાલ્યો આવ્યો છે, એ ક્યારે તૂટી ન શકે. ભલે ને આ સંસાર એ નામને કાઢી નાખતો હોય, પણ કદાચ એ દીકરીના દિલમાંથી બાપનું નામ ક્યારે ન કાઢી શકે. અને એટલા માટે ગુરુદેવ દર્દ તું કે કેમે કરી, જો આટલું સંવેદનશીલ પાત્ર હોય તો પછી એ દીકરોને કાંઈ પણ આપવામાં આવે ને, સારા સંસ્કાર આપવામાં આવે, એને કંઈક શીખવવામાં આવે, એને કંઈક નિર્માણ કાર્ય સોંપવામાં આવે, તો ગુરુદેવને વિશ્વાસ હતો કે ચોક્કસ કે આ સંસારની મારી દીકરીઓ, મારી નારી શક્તિ, મારી માતૃશક્તિ એ મારા કામને આગળ વધારી શકે. અને આજે જ્યાં પણ જુઓ ત્યાં સૌથી વધારે કામ કરતા હોય ને તો બહેનોની સંખ્યા છે. આપણા પરિવારની અંદર પણ કામ કરનાર સૌથી વધારે બહેનો દોડી રહી છે, પણ એ ત્યારે શક્ય બની શકશે કે જ્યારે દીકરી જ્યારે ઘરમાં નાની ભરતી હોય ને ત્યારથી એને બતાવવામાં આવે કે બેટા તારે આ કરવાનું છે. એને સવારના સમયે મંત્ર કરતા શીખવે, ધીમે ધીમે કરતા એને ઘરની તમામ બાબતો શીખવે, અને એમ કરતા કરતા દીકરીઓ ક્યારે સંસ્કારિત થઈ જશે ને એ ખ્યાલ પણ નહીં આવે. અને એટલે જ તો પૂજ્ય માં પણ વારંવાર કન્યા કૌશલ્ય શિબિર રાખે છે કે જેના દ્વારા આ સંસારની દીકરીઓ જે ભટકી ગઈ છે ને એમાંથી એને સાચો રાહ મળી શકે. ભટકવાનું એકમાત્ર કારણ છે કે આ યુગની પરિસ્થિતિ, આસપાસનું વાતાવરણ એવું છે, અને એટલે જ તો ઘરનું વાતાવરણ એવું બનાવવામાં આવે, ઘરનું વાતાવરણ એવું સંસ્કારથી ભરવામાં આવે કે દીકરીઓને ક્યાંય મોક જ ન મળી શકે. એટલે દીકરીને એટલો બધો પ્રેમ આપો કે એને બહાર પ્રેમ મેળવવા માટેની ઝંખના ન કરવી પડે, શોધવો ન પડે બહાર પ્રેમ. અને એ દીકરીની વાત કરતા ઘણા સંતો પણ કહે કે બાપ અને દીકરીનો સંબંધ તો છે ને એ ખૂબ નિકટનો છે. ઘરની પરિસ્થિતિ ન સારી હોય ને તો એ દીકરી બાપને ઓળખી જાય, એને વસ્તુ લાવવી હોય ને તો બાપને અણસાર પણ ના આવવા દે કે મારે જોઈએ છે. એવી જ જ્યારે એક ગરીબ પરિવાર જ્યાં માં અને બાપ બે મજૂરી કરે, આખા દિવસમાં જે કાંઈ મળે એમાંથી જ રાત સુધી ખાવાનું મળી શકે એટલી બધી પરિસ્થિતિ ગરીબ, અને એ તો જે ગરીબ પરિસ્થિતિ ઘર દીકરીનો હોય ને એને ખ્યાલ હોય કે ખરેખર ગરીબી શું છે. અને એ મા બાપ મજૂરી કરતા અને દીકરીને જ્યાં બાપ દરરોજ જુએ ને ઘરે આવીને, ત્યારે એને ધ્રાસકો પડતો કે આ મારું આવું ઘર તો પછી હું દીકરીને હું શું આપીશ,
જ્યારે દીકરી મારા ઘરમાંથી વિદાય થશે ને ત્યારે હું દીકરીને શું આપીશ? બસ બાપને દિવસ રાત એ જ ચિંતા થયા કરતી. અને એક દિવસ બાપે નક્કી કર્યું કે આ દીકરી હમણાં મોટી થઈ જશે ને તો ખબર પણ નહીં પડે, એટલે આપણે એને મારી નાખીએ. દીકરીને મારવાનો વિચાર કર્યો. હવે વિચાર કરજો કે સગ્ગો બાપ દીકરીને ક્યારે મારવાનો વિચાર કર્યો, કે જ્યારે એની મજબૂરી હતી. માને વાત કરી, માનો તો જીવ છે કે એના બાળકને તો સહેજ દુઃખ થતું હોય ને એ પણ સહન ન કરી શકે, તો મારવાનો વિચાર તો કેવી રીતે કરી શકે? પણ હવે પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ જઈ રહી હતી, એનો બીજો કોઈ ઉપાય નહોતો. નક્કી કરી લીધું. અને એ જે દિવસ નક્કી કર્યો ને બાપે કહ્યું હતું કે એ દિવસે દીકરીને સવારે તૈયાર કરજે અને દૂર જ્યાં આપણું ખેતર છે ને ત્યાં ખાડો ખોદી અને એમાં દીકરીને દાટી દઈશું. અને દિવસ નક્કી કર્યો અને સવારે દીકરીને ઉઠાડી માએ તૈયાર કરી માએ. અને આજે એને તૈયાર કરતા કરતા માને તો ખબર હતી કે હવે દીકરી ક્યારે મને પાછી નથી મળવાની, એટલે તૈયાર કરતા કરતા માં છે ને દીકરીને એને પાસે લઈ લે. તો આજે દીકરી કહેવા લાગી માને કે માં આજે કેમ તે મને નવા કપડાં પહેરાવ્યા છે, આજે આપણે ક્યાં જવાનું છે? અને માં બોલી નથી શકતી. અને બાપ દીકરીના હાથ પકડીને લઈ ગયો બહાર. દીકરીને લઈ જઈ રહ્યો છે. કાલી ગેલી ભાષામાં દીકરી એને બાપ સાથે વાતો કરી રહી છે. અને જ્યાં ખેતર આવ્યું જ્યાં કોઈ માણસો નહોતા દેખાતા, એટલે બાપને થયું કોઈ લાવ અત્યારે કોઈ નથી ને આ સમય છે. ખાડો ખોદે છે બાપ, તાપ થઈ ગયો છે, ઉપરથી તડકો છે અને બાપને પસીનો થઈ રહ્યો છે, પરસેવો થઈ રહ્યો છે. અને દીકરી સામે બેસીને બાપને બોલાવી રહી છે, વાતો કરાવી રહી છે. અને થોડી વાર થાય ને ત્યાં દીકરી બાપને જે પરસેવો વળતો હતો ને એને એના કપડાના છેડાથી લૂછવા જતી હતી, એટલે બાપને થયું કે જો આ વધારે મારી પાસે આવશે ને તો હું મારું જે કામ કરવાનું છે એ કરી નહીં શકું. ધક્કો મારી દીધો દીકરીને, ધક્કો મારી દીધો, પડી ગઈ. છતાંય ઊભી થઈ, ઊભી થઈને ફરીથી એના પપ્પા પાસે ગઈ. પપ્પા થોડીક વાર બેસો ને, તમને કેટલો બધો પરસેવો થાય છે, તમે થાકી ગયા છો. અને જ્યાં દીકરીના આ શબ્દ સાંભળ્યો ને ત્યાં બાપે જે કામ હતું ને કરવાનું એ એક બાજુ મૂકી અને દીકરીને લઈ લીધી હાથમાં. કહ્યું કે બેટા મારી પાસે જે હશે ને એ આપીને તને વિદાય કરીશ, પણ આ કામ ન થાય મારાથી. દીકરી તો એ પાત્ર છે ઘરનું કે ઘરમાં જ્યારે હોય ને ત્યારે કોઈને દુઃખનો અહેસાસ પણ ન થવા દે. ઘરમાં ક્યારેક કંઈક એવી પરિસ્થિતિ આવી ગઈ હોય ને તો દીકરી હાથમાં લઈ લે. અને કદાચ ગમે એટલા બહારથી માં ને બાપ થાકીને આવ્યા હોય તો આવતાની સાથે દીકરીએ બધો થાક ઉતારી દે. અને એ આવું પાત્ર જ્યારે બહાર જ્યારે વિદાય થાય છે ને ત્યારે એ ઘરને પણ હર્યું ભર્યું કરી દે છે. અને એટલે જ તો આ સંસારની અંદર કદાચ દીકરીને કોઈ સાપનો ભારો માનતા હોય ને તો આજે વિનંતી છે કે દીકરી તો એક સાપનો ભારો નથી, એક તુલસીનો ક્યારો છે. અને આજે કદાચ કોઈ પણ ઘરમાં આપણા ઘરમાં આવેલી વહુ મને એક દીકરી છે. અને એટલે સંતો પણ કહે અને આજે દીકરીને બચાવવા માટેના કાર્યક્રમો કરવા પડે છે. દીકરી વહાલનો દરિયો કેમ કરવા પડે, શું કામ કરવા પડે છે? કારણ આજે જે દીકરીનું સામર્થ્ય હતું અને એની પાછળનું બીજું પણ કારણ છે કે આજે દીકરીએ પોતાનો જે માર્ગ અપનાવ્યો છે ને એ ખોટો અપનાવ્યો છે.
ખરાબ અપનાવ્યો છે અને એ દીકરોને પાછી વાળવા માટે થઈ પોતાનું સામર્થ્ય, પોતાની પ્રતિભા, પોતાનું લક્ષ્ય બતાવવા માટે થઈ અને આજે બધાને કહેવું પડે છે. દીકરી છે દરિયો, દીકરી છે દરિયો. સરોવર કે નદી નહીં પણ એક દરિયાની ઉપમા આપી છે. પણ સાવધાન, આજે દીકરીઓની જેટલી ગુણગાથા ગવાય છે પણ એની સામે આજે દીકરીઓ કદાચ ખોટો રસ્તો અપનાવી રહી છે, ખરાબ રસ્તો અપનાવી રહી છે. આજે જે પોતાના ઘરના માતા પિતાના સંસ્કાર છે એને સાચવીને જે આગળ ચાલનારી દીકરીઓ છે ને એના માટે આ છે. પણ આજે જ્યાં જુઓ ને ત્યાં દરેકના ઘરે મા બાપ આજે રડી રહ્યા છે. કેમ? તો કે મારી દીકરી મારા કહ્યામાં નથી, મારી દીકરી મારું માનતી નથી. એનું કારણ છે આજે બધાની દીકરીઓની પાસે પર્સનલ મોબાઈલ, પર્સનલ એક સ્કૂટી કે વાહન આપી દીધું, પોતાનો પર્સનલ રૂમ. અને આ ત્રણ ચીજ જે મળી ગઈ છે ને એનાથી આજે દીકરીઓ પોતાનું જીવન તો બરબાદ કરી રહી છે પણ સાથે સાથે આજે આ સમાજને પણ બરબાદ કરી રહી છે. આપણને એમ થાય કે મા બાપને સમજવું જોઈએ ને કે દીકરીઓને મોબાઈલને ન લઈ આપવું જોઈએ. તો ઘણા મા બાપ રડતા રડતા કહે છે કે પણ શું કરીએ, ન અપાવીએ તો જીદ કરે, એને ન આપવામાં આવે તો ભણવામાં ધ્યાન ન દે, એને ન આપવામાં આવે તો કંઈક ઊંધું પગલું ભરી લે. તો પછી આજે એને અપાવવું પણ પડે છે. તો વિચારજો કે હજુ આપણે ક્યાં ક્યાં પાછા પડીએ છીએ, ક્યાં પાછળ છીએ હજુ આપણે. અને દીકરીઓ આજે ખૂબ સાવધાન થવાની જરૂર છે. આપણે કહીએ છીએ કે અત્યારનો યુગ જુઓ કે દીકરીઓને એકલી નથી મોકલાતી, સાંજ પડે તો એકલી એને જવા દેવાતી નથી. કેમ? તો કે સમાજ ખરાબ થઈ ગયો છે, આજે બધા યુવાનો ખરાબ છે. પણ હું તો આજે દીકરી તરીકે એટલું ચોક્કસ વિશ્વાસ અપાવું, એટલું ચોક્કસ કહી શકું કે બધી જગ્યાએ દીકરાઓનો વાંક નથી, એ યુવાન ભાઈઓનો વાંક નથી. કોની હિંમત છે કે દીકરીની સામે કઈ કરી શકે, બોલી શકે? વાંક મૂળ જે કારણ છે ને અહીંથી છે, દીકરીઓથી છે. આજે એને પહેરવાના વસ્ત્ર બદલી નાખ્યા, એને જે આપણી સંસ્કૃતિની ગૌરવ અને ગરિમા હતી ને એને મૂકી દીધી એક બાજુ. અને ઘણી દીકરીઓને તો મેં તો સાંભળ્યું છે, અમારી પાસે આવે ને બિચારી રડે, એવું કે શું કરીએ અમે, અમે જો એવા કપડા ન પહેરીએ ને તો આજે સમાજ અમને સ્વીકારતો નથી.
આજે અમે અમારે કામ બહુ કરવું છે ગુરુદેવનું, અમારે બહાર નીકળવું છે. પણ એ કામ કરવા નીકળે ને તો પછી એને સમાજ સ્વીકારવા તૈયાર નથી. આજે બધી જ બાજુથી પરિવર્તનની જરૂર છે, એક સાઈડથી નહીં, બધી બાજુથી જોઈએ છે. આજે આજે સમાજના વડીલોએ પણ એટલું જ સમજવાની જરૂર છે. અને આજે દીકરીઓ જ્યારે પોતાનો પહેરવેશ બદલી નાખે અને એવા વસ્ત્ર પહેરીને જ્યારે બહાર નીકળે છે અને પછી એવું કહે છે કે મારે સાથે આવું થયું, તો વાંક દીકરાઓનું નથી, યુવાનોનું નથી, માત્ર દીકરીઓ એટલી જ સમજવાની જરૂર છે કે સૂર્ય એ પશ્ચિમ દિશાની તરફ આથમે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરનારી એ ભારતીય નારી, એ ભારતીય દીકરીઓ જાતે કરી અને પોતાના જીવનનો આજે અસ્ત કરી રહી છે, સૂર્યાસ્ત કરી રહી છે. શું મળે છે એ બધું કરવાથી? એ બધું શું એવા વસ્ત્ર પહેરીને નીકળીએ તો આપણે સારા દેખાઈએ? સારા તો ત્યારે દેખાઈશું કે જ્યારે આપણી અંદર સંસ્કારોની મૂડી હશે, જ્યારે સંસ્કાર હશે. અરે એ તૈયાર થઈને બહાર નીકળ્યા હશું ને તો કદાચ લાઈટ જશે ને તો એ શણગાર નહીં દેખાય. પણ ગમે તેવા અંધકારની અંદર પણ જો સંસ્કારનો પ્રકાશ હશે ને તો એ બધી બાજુ ઝગમગી ઉઠશે. આજે જાગૃત થવાની બધાએ જરૂર છે, આપણા સમાજના વડીલોએ પણ અને સમાજની દીકરીઓએ પણ. દીકરીઓ એટલું વિચારે કે જે દિશા તરફ એ જઈ રહી છે ને ત્યાંથી હવે ફક્ત એક જ ડગલું પાછળ ફરવાની જરૂર છે, પાછું આવવાની જરૂર છે. અને જે ઘરની અંદર દીકરીઓને સંસ્કાર આપવામાં આવશે ને એ ઘરને તો એ સુંદર સંસ્કારોથી ભરી દેશે, પણ સાથે સમાજમાં આવનારી જેટલી પણ વિકટ પરિસ્થિતિઓ છે ને એનો એ સામનો કરી શકશે. અને એટલે આ સંસ્કારોથી સજ્જ કરવા માટે થઈને તો દીકરીઓને આમાં લાવવાની, એટલે તો એને સંસ્કારો પૂરા પાડવા માટે થઈ એને થોડા થોડા સમય પ્રાર્થનામાં લઈ જાઓ. તમને તો સૌભાગ્ય છે, આટલી સુંદર શક્તિપીઠ છે. હું તો કહું છું એક દિવસ રાખો દીકરીઓ માટે. રવિવારનો દિવસ એ સૂર્ય ઉપાસનાનો દિવસ છે, અને એટલે રવિવારના દિવસે એમાં એક ખાસ દીકરીઓ જે કરે ને એને ખૂબ મંત્રનું ફળ મળનાર છે. અને રવિવારે એમ દીકરીઓ ફ્રી હોય તો આજથી સંકલ્પ લઈને જાઓ. દીકરીઓ પણ બેઠી છે, અમારા બહેનોને પણ વિનંતી કરું કે એક દિવસ તમે દીકરીઓની પ્રાર્થના રાખો, ફક્ત એમના માટેનો એક કલાકનું આયોજન કરો. આપણે વધારે નથી સમય એમનો જોઈતો, એક કલાક જ જોઈએ છે. પ્રાર્થના કરાવીએ, થોડા ગુરુદેવના સાહિત્યથી પરિચિત થાય. અને જો આવા સંસ્કારો જો ઘરમાં લઈ અને દીકરીઓ જે ઘરમાં ગઈ હશે ને એ ઘરને સારા સંસ્કારોથી ભરી દેશે. આજે આ સમાજ એવું વિચારે છે કે મારા ઘરમાં જે આવનારી વહુ છે ને પુત્રવધુ એ સારા સંસ્કાર લઈને આવતી હોય, એ સારી સંસ્કારી હોય, તો પછી હું એવું કહું કે આપણા ઘરની જે દીકરી છે એને જ્યારે સંસ્કાર આપીશું ને ત્યારે એ બીજા ઘરમાં જશે અને પુત્રવધુ તરીકે જઈ અને બધાનો આનંદ અપાવશે. આવશ્યકતા એ છે કે હવે દીકરી છે ને ત્યારથી સંસ્કાર આપે, અને જે ઘરમાં ગઈ હશે ને, જે ઘરમાં વિદાય થશે ને, એ ઘરને પણ સારા સંસ્કારોથી, એના ચિંતનથી, એના ઊંચા ચરિત્રથી એ ખૂબ સારું ઘર બનાવી દેશે. અને કહેવાય છે કે દીકરો આપણને સ્વર્ગની સીડી બતાવે, સ્વર્ગ તરફ લઈ જાય, પણ દીકરીની અંદર તો એ તાકાત છે નારીની અંદર કે સ્વર્ગને ઘરમાં લાવી દે. પણ એ શક્ય ત્યારે બની શકે કે જ્યારે દીકરી વિદાય થઈ હોય, જે ઘરમાં સાસરે ગઈ હોય, અને એ ઘરમાં કદાચ નિયમ હોય
કે સવારે વહેલા ઉઠવાનું, હેને, ઉઠીને તરત સ્નાન કરી લેવાનું. ઘરમાં સાસુમાં એવી ટેવ હોય, આદત હોય, એટલે સ્વાભાવિક છે કે થોડોક ટાઈમ તો ચલાવી લે બધું. નવી છે ને ક્યાં કેવું ચાલશે, થોડોક ટાઈમ ચલાવી લે, પછી એવું ને એવું ચલાવે. એટલે સાસુમાને વહેલું ઉઠવા જોઈતું હોય, વહેલા ઉઠીને સીધું સ્નાન કરવા જોઈતું હોય, અને પછી જ ઘરનું બધું કામ કરતા હોય, અને પેલી એમને મેવી ને એવું બધું કામ કરતી હોય, એટલે ગભરામણ થાય. અને એટલે પછી ક્યારેક સાસુમાં ક્યાંક સારા હોય, એનું ચિંતન સારું હોય, એટલે સીધું તો એમ ન કહી દે તરત, પણ ધીમે રહીને કે તો બેટા આપણા ઘરમાં તો આવું છે, તું આવું રહે તો સારું. પણ એને સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખે, એને પાછું હતું ને એ ને. અને પછી જો કોઈ કડક શબ્દમાં કહી દે, અને પછી બધું ચાલુ થાય. આજ સુધી ઘરમાં દીકરી મોટી થઈ, એ ઘરમાં એની માં જો કઈ કહેતી હોય ને તો ચલાવી લે. ખબર છે કે ભૂલ છે એટલે કે છે ને, પણ એ જ જગ્યાએ જો એની સાસુમાં કઈક કે, એને તો માં કરતા ધીમા શબ્દમાં કહ્યું હોય તો એ ન ચલાવી લે. સમજવાની આવશ્યકતા છે અહીં કે એ પણ માં જ છે ને. ક્યારે કે છે આપણને કે જ્યારે ભૂલ છે ત્યારે, પણ થાય છે એવું કે દીકરી જ્યારે મા બાપના ઘરે હોય ને ત્યારે જ એને મોડા ઉઠવા જોઈતું હોય, કામ કરે ન કરે વાંધો નહીં ચાલે, પણ એટલું તો ચોક્કસ એને શીખવું પડે કે હું જે ઘરમાં જઈશ ને એ ઘર મારું છે. હવે અત્યાર સુધી દીકરી હતી, પણ હવે એ ઘરની ધરોહર છું, અને એવી રીતે મારે રહેવાનું છે, તો સમસ્યા નથી, તો પ્રોબ્લેમ નથી કઈ. પણ જ્યાં વિચાર નથી ને, જ્યાં સાચી સમજણ નથી ને, ત્યારે તકલીફ થાય છે. ઘરમાં માને તો ઘણું થતું હોય કે ઉઠને કેટલી વાર ઉઠાડવા જતા હોય કે તું આટલું સુઈ રહે તો ન ચાલે, ઉઠ. એટલે પણ પિતાજી છે ને, બાપ છે ને, એને એવું થાય કે હવે સુવા દો ને, અહીં નહીં સુવે ક્યાં સુવાની છે, એટલે સુવા દે. અને આમ કરી કરીને એવી આદત પડી જાય, એવી ટેવ પડી જાય કે છેક સુધી ન જાય. માને તો ખબર છે કે હું બધું છોડીને આવીને અહીંયા મારે કરવું પડું છે, એવું જ એને કરવાનું જ છે. એટલે માં વારંવાર ટોક ટોક કર્યા કરે, બધું કહ્યા કરે, પણ આ બાજુ પિતાજીનું પાછું એક બાજુથી ઉપરાનું હોય ને. અને એમ કરતા કરતા જો દીકરી વિદાય થઈ ગઈ, સાસરે ગઈ, અને પછી ત્યાં જઈને જો બધું કામ કરવાનું આવ્યું માથા પર, એટલે પછી તકલીફ ચાલુ. બીજા કોઈને તો ન કહી શકે, ઘરવાળાને મજો થાય, આ મને નહીં ફાવે, આ બધું આ હું ન ચલાવી લેવા, આવું બધું હું કોઈ કામવાળી છું ઘરની, પણ હું તો કહું દીકરું એટલું નથી સમજતી કે જ્યારે મા બાપના ઘરે છે ને ત્યારે બધું સારી રીતે રહે છે. એને ખબર છે કે બાપની પરિસ્થિતિ કેવી છે, એ પ્રમાણે જીવે છે. પણ સાસરે આવ્યા પછી દરરોજ ફરવા જવા જોઈતું હોય, અને ત્યાંથી આ બધી તકલીફો શરૂ થાય છે. અને એટલે પ્રજ્ઞાપ્રકરણની અંદર, પરિવાર પ્રકરણની અંદર નારીની ભૂમિકા શું, શું ભૂમિકા છે, કર્તવ્ય શું છે એનું. પોતે તો એમ જોવા જાય ને તો એ એવું ઈચ્છતી હોય કે મારું બાળક મા બાપની સેવા કરનાર હોય, પણ એનો પતિ જ્યારે એના માતા પિતાની સેવા કરે ને તો ન ગમે. એવું ઈચ્છે કે મારો દીકરો શ્રવણ થાય. નારીનું કર્તવ્ય છે કે કેમે કરી અને આ સમાજ અને રાષ્ટ્રને સુવ્યવસ્થિત બનાવવા માટે પોતાનું ઘર પરિવાર એ સારી રીતે ટકાવી રાખે. અને શાસ્ત્રમાં તો કહ્યું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ને
ત્યાં દેવતાઓની કૃપા વર્ષે છે. અને પાછી એવી એ સાવ ન હોય એટલે આવું બધું મંત્ર ખબર હોય એટલે પાછું ઘરમાં રોફ કરે કે ખબર નથી નારીની પૂજા થવી જોઈએ. પણ કેવી નારીની પૂજા, વાત બતાવી છે પ્રજ્ઞા પુરાણમાં કેવી નારીની પૂજા થાય. શું આખો દિવસ બહાર ભરવા જોઈતું હોય, સવારે મોડા ઉઠે, રાત પડે એટલે પેલી પાણીપુરી ને બર્ગર ને પીઝા ને એવું બધું ખાવા જોઈતું હોય, અને પછી એમ કે મારી પૂજા થવી જોઈએ, તો ક્યાંથી થાય, ક્યાંથી થઈ શકે પૂજા, ક્યારે થાય? એ તો જે ઘરની નારી શક્તિ સૂર્યોદય પહેલા પોતાની પથારી છોડી દે, સૂર્યોદય પહેલા સ્નાન કરી લે. અને આ પણ વાત મહત્વની છે, અત્યારનો યુગ ખૂબ બદલાઈ ગયો અને પરિવર્તન થઈ રહ્યું છે, પણ કેવું પરિવર્તન બધે બહુ જોયું છે. હવે તો ફેશન આવી ગઈ કે સવારમાં ઉઠીને સીધું નહાવા નહીં જવાનું, સવારમાં પેલો બધું નાસ્તો ને બધું કરીને બધાને ખવડાવીને પીવડાવીને ઘરનું કામ કરી અને પછી નહાવા જવાનું. કેમ? તો કે ગંદુ ન થઈ જવાય. પણ શાસ્ત્રોમાં આ વાત બતાવી છે ત્યારે કદાચ ઘરમાં નવી પુત્રવધુ આવી હોય લગ્ન કરીને, અને એને વાત બતાવવામાં આવે કે બેટા સવારમાં નહાવાનું, પહેલા ઉઠીને સીધું સ્નાન કરવાનું, તો વાત ન માને. પણ વૈજ્ઞાનિકોએ પણ રિસર્ચ કર્યું છે કે આપણે રાત્રે સૂઈ ગયા હોય ને ત્યારે આખી રાત શરીરમાં જમ્સ પેદા થાય છે, અને સવારમાં આપણે ઉઠીને એવા ને એવા જ્યાં બધે ફરીએ છીએ એટલે બધે પડે. એટલું તો નહીં, પાછું રસોડામાં જઈને બધાનો નાસ્તો બનાવી દઈએ, આપણે તો ખાઈએ છીએ પણ બધાને ખવડાવીએ છીએ, અને રાક્ષસી ભોજન છે. અને એટલે સંકલ્પ કરીએ આજથી કે હવે સવારમાં સૌથી પહેલા સ્નાન, સવારમાં સૌથી પહેલા ઉઠીને જે સ્નાન કરનારી નારી અને ઉદયમાન સવિતા દેવતાને જે પૂજનારી હોય નારી, સવારના સમયે જે ઘરમાં દીપક પ્રજ્વલિત થઈ જતો હોય અને જે ઘરમાં એ સવારે સ્તવનનું ગાન થતું હોય, શુભ જ્યોતિ કે પુંજ અનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા નારી દુઃખ ભય સે મુક્ત કર દો, પાવન બના દો હે દેવ સવિતા, પાવન બના દો હે દેવ સવિતા, પાવન બના દો હે દેવ સવિતા, પાવન બના દો હે દેવ સવિતા. ઉદયમાન સવિતા દેવતાને પ્રાર્થના કરનારી હોય કે સવિતા દેવતા પાવન બનાવી દો, અમને પવિત્ર બનાવી દો, અને એવી નારીની પૂજા થાય કે જે સવારના સમયે ધર્મ કર્મ કરતી હોય, ત્યારબાદ પોતાના પરિવારનું કર્તવ્ય નિભાવતી હોય, કર્તવ્ય પરાયણ હોય, સવારના સમયે જેમને બહાર જવાનું છે નોકરી ધંધે એમને ખવડાવી પીવડાવી ટિફિન કરીને મોકલી દેતી હોય, ત્યારબાદ ઘરનું કામ કરતી હોય, અને આમ કરતા કરતા કર્તવ્યને નિભાવતા નિભાવતા જે ધર્મ કાર્યની સાથે જોડાયેલી હોય ને એ નારીનું પૂજન થાય. અને આપણા ભારત વર્ષની અંદર એવી સમર્થ નારી શક્તિઓ હતી કે રાષ્ટ્રને સમર્થતા અપાવી હતી, અને આજે હજુ પણ આપણે એ નારી શક્તિને યાદ કરીએ છીએ. જ્યારે જ્યાં બધી જ જગ્યાએ ધર્મનું સંમેલન યોજાયું હતું, વારા ફરતી એ ધર્મ મંચ ઉપર સ્ટેજ ઉપર બધી જ ધર્મની નારી શક્તિ આવતી હતી, અને એ ધર્મ મંચ ઉપરથી આવી અને પોતાના ધર્મની જે વિશેષતા હોય,
પોતાના દેશની જે વિશેષતા હોય એ બતાવતી હતી. એક પછી એક નારીઓ આવતી ગઈ અને હવે વારો આવ્યો ભારત દેશનો, ભારત વર્ષનો. અને એ ધર્મ મંચ ઉપર જે પણ નારીઓ આવતી હતી ને, એમના હાથમાં કોઈ ને કોઈ ચીજ વસ્તુ હતી, અને એ ચીજ વસ્તુનું પ્રદર્શન કરતી હતી, બતાવતી હતી બધાને કે અમારી પાસે આવી વસ્તુઓ છે. અને એ ભારત વર્ષની નારી જ્યાં મંચ ઉપર બિરાજમાન થઈ જ્યારે આવે છે, ત્યારે એમના હાથમાં કોઈ વસ્તુ ન હતી. એટલે બધાને આશ્ચર્ય થયું કે ધર્મ મંચ ઉપર જાય છે તો ખાલી કેમ જાય છે. પણ એ ભારત વર્ષની સન્નારી, એ ભારતીય વેશભૂષામાં સજ્જ હતી, સાડી પહેરી હતી. અને સાડી પહેરીને જ્યાં એ ભારત વર્ષની નારી મંચ ઉપર વધારે છે અને એને પૂછવામાં આવ્યું કે તમે ખાલી કેમ છો, તમારા હાથમાં કોઈ વસ્તુ કેમ નથી, ત્યારે એ ભારત વર્ષની આર્ય નારીએ જે જવાબ આપ્યો હતો કે અમારા દેશની પાસે જે છે ને એ કદાચ આજે કોઈ પાસે ન હોય. અમારા ભારત વર્ષને એ મહાન બનાવનાર અમારી પાસે ગાયત્રી મહામંત્ર, એક મહાન મંત્ર છે, અને એની સાથે અમારી પાસે સતી સાવિત્રી, સતી સીતા જેવી મહાન સ્ત્રીઓ છે, આર્ય નારી છે, કે જેના કારણે આજે આ સમાજ, આ રાષ્ટ્ર આટલા ઊંચા સ્થાન ઉપર છે. આપણને સૌને ખ્યાલ છે કે ભારત વર્ષની સમર્થ નારી શક્તિ આર્ય નારી એવી સતી સાવિત્રી.